धोरण चार विषय आसपास एकम बदलाता कुटुंबों। आ लेसन में आपने जुदी जुदी परिस्थिति में घरना कुटुंब में जे फेरफारों थाय छे तेनो अभ्यास करीशुं अने ए बाबते समझ मेळवशुं। अहींया तमारी सामे किरणना कुटुंबना बे चित्र आपेला छे, जेमां आपणे जोई शकीए छीए के किरण ने त्यां नानी बहेननो जन्म थयो छे अने किरणनो परिवार छे ए पुत्रीना जन्मथी खूब ज खुशखुशाल देखाई रह्यो छे। बीजा चित्रमां आपणे जोई शकीए छीए के किरणनी मम्मीने हॉस्पिटलमांथी रजा मळी गई छे अने ते पोताना घरे परत आवे छे अने किरण तेने दोड़ीने आवकारी रही छे। तो हवे अहींया आपणी सामे एक प्रश्न आपेलो छे के किरणना कुटुंबमां हवे केटला सभ्यो थया। तो चित्रमां आपणे जोई शकीए छीए के ज्यां सुधी पुत्रीनो जन्म नहोतो थयो त्यां सुधी किरणना कुटुंबमां किरण, तेनी मम्मी, पप्पा, दादी अने दादा एम पांच सभ्यो हता। परंतु हवे त्यां नानी बहेन आवता किरणना कुटुंबमां कुल छ सभ्यो थया। आगळ जोईए, किरणना कुटुंबमां तेनी नानी बहेन जन्मी तो हवे तेना घरमां कई कई बाबतमां फेरफार थशे तेनो परिचय मेळवीए। तो पहेलो प्रश्न छे, किरण तेनो दिवस केवी रीते वीतावशे? तो नानी बहेन आवेल होवाथी किरण पोतानो समय नानी बहेनने रमाडवामां वीतावशे, तेने सोવડાવવા માટે ઘોડિયામાં હિંચકા નાખશે, સાથે સાથે પોતાનું ઘર લેસન પણ કરશે અને મમ્મીને પણ ઘરકામમાં મદદ કરશે। આ રીતે પોતાનો સમય વિતાવશે। તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? તો તેની મમ્મીને ઘરકામ તો કરવાનું જ છે, પણ સાથે સાથે નાની દીકરી છે તેની પણ સારસંભાળ લેવાની છે। તેના કપડાં બદલવા, બારોતિયા ધોવા અને તેની શારીરિક સ્વચ્છતાનું ધ્યાન રાખવું વગેરે જેવા કામો હવે તેની મમ્મીને વધશે। ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે? તો ઘરમાં જો નાનું બાળક હોય તો આપણે ખ્યાલ છે બાળકો રમકડાં જ્યાં ત્યાં ઉડાડતા હોય, વસ્તુ ઉડાડતા હોય, તો એ વસ્તુઓ ઉલટસુલટ પડી હશે, સાથે સાથે બાળકોનો કિલકિલાટ ઘરમાં ગુંજતો હશે, ક્યારેક તેના રડવાનો અને હસવાનો અવાજથી પણ ઘર ગુંજતું હશે। આગળ જોઈએ તો તમે જાણતા હો તેવા કુટુંબમાં નાનું બાળક હોય તેના વિશે જાણકારી મેળવી અને તમારે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે અને એના માટે તમે જ્યાં રહો છો ત્યાં જ આસપાસના કોઈ કુટુંબનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલું, તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? તો અહીંયા મેં મારા ઘરની આસપાસનું વર્ણન લખ્યું છે। તો મારા ઘરની બાજુમાં કેતનભાઈ વ્યાસના ઘરે નાનકડું બાળક છે। એ બાળકનો જન્મ ક્યારે થયો હતો? તો 15 ઓગસ્ટ 2019 રોજ કેતનભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો હતો। એ બાળકની ઉંમર કેટલી છે? તો એ બાળક 1 વર્ષ અને 1 માસ જેટલું છે। તમારે એની સાથે શું સગપણ છે? તો એ અમારા પાડોશી છે। બાળકનો જન્મ ક્યાં થયો હતો એટલે કે બાળકનું જન્મસ્થળ, તો કેતનભાઈ વ્યાસના ઘરે પુત્રનો જન્મ માંડવીમાં થયો હતો। બાળકને દાંત છે? તો હા, બાળક 1 વર્ષનું થાય તો 4-5 દાંત ઉપર નીચે આવેલા હોય તો આ બાળકને દાંત છે। બાળકને શું ખવડાવાય છે? તો બાળકને દૂધ, ખીચડી, ભાતનું ઓસામણ વગેરે પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે। આગળ હવે આપણે સુમીના પરિવારની વાત જોઈએ। તો સુમીના પિતાજી છે એ સરકારી નોકરી કરે છે, તેમને બઢતી મળી ગઈ છે। બઢતી મળવી એટલે પ્રમોશન મળવું, બદલી પણ થઈ છે। તો હવે આપણે સુમીના પરિવારની ચર્ચા કરીએ। અહીંયા પહેલા ચિત્રમાં તમે જોઈ શકો છો કે સુમીના પપ્પાના સાહેબ છે
એ તેમને બઢતીનો પત્ર આપે છે. અને બીજા ચિત્રમાં સુમીના પપ્પા છે એ બઢતીનો પત્ર લઈ ઘરે જઈ અને બધાને પોતાને બઢતી મળી છે અને બદલી થઈ છે તેના સમાચાર આપે છે. હવે બદલીના સમાચાર થયા છે તો રહેવા માટે પણ નોકરીના સ્થળે જવું પડે. તો પહેલાં ચિત્રમાં તમે જોઈ શકો છો કે સુમીના પપ્પા, દાદા, મમ્મી બધાએ ઘરનો સામાન પેક કરવામાં ગોઠવાઈ ગયા છે. અને બીજા ચિત્રમાં પાલનપુર રેલવે સ્ટેશને સુમી તેના મમ્મી અને પપ્પા સાથે પપ્પાની નોકરીના સ્થળે જવા રવાનો થયો છે અને તેમના દાદા તેમને મૂકવા આવ્યા છે. આગળ જોઈએ, સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે, સુમી કેવી શાળામાં દાખલ થશે? તો સુમીના પિતાજીની સાથે આપણે આગળ ચિત્રમાં જોયું કે સુમી અને તેના મમ્મી નવા સ્થળે જશે અને સુમી છે એ ત્યાંની નજીકની સરકારી શાળામાં દાખલ થશે. તમારી શાળામાં છેલ્લે કોણે પ્રવેશ લીધો છે? કેમ? તો અહીંયા અમારી શાળામાં રમેશ ભવાનજી રાઠોડે છેલ્લે પ્રવેશ લીધેલો છે અને તે બહાર ગામથી પરિવાર આવેલ છે તેથી છેલ્લો પ્રવેશ તેનો છે. તમારા પરિવારના કોઈ સભ્યને કામના લીધે બીજે ગામ કે શહેર જવું પડ્યું છે તો અહીંયા મેં મારા પરિવારની વિગત લખી છે કે ના, તમારે તમારા પરિવારની વિગત લખવાની રહેશે. આગળ હવે આપણે દીપાલીના પરિવાર વિશે અભ્યાસ કરીએ. તો દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્નો જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને ચર્ચા કરો. તો પહેલા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે લગ્ન માટે લાડો અને લાડી યજ્ઞવેદી સામે બેઠા છે અને લગ્ન થઈ રહ્યા છે. બીજા ચિત્રમાં યજ્ઞવેદીને લાડો અને લાડી વરકન્યા ફેરા ફરી રહ્યા છે. ત્રીજા ચિત્રમાં મહેમાનો પરિવારજનો છે એ નવવધુને ભેટ આપી રહ્યા છે. એક ચિત્રમાં જાન પરત જઈ રહી છે અને લાડી આપણે જોઈ શકીએ છીએ. તો અંતિમ ચિત્રમાં લગ્નની પૂર્વ તૈયારી રૂપે લાડીના હાથમાં એની બહેનપણીઓ મહેંદી રંગી રહી છે. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, એ તમારે જાતે કરવાની છે. જેમ કે તમારા માતા અને કાકી સાથે આપણે ચર્ચા કરવાની છે અને પ્રશ્ન પૂછવાના છે. તેઓ લગ્ન પહેલાં ક્યાં રહેતા હતા? તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા? તેમના કુટુંબમાં છેલ્લે કોના લગ્ન થયા છે? લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? તો આ બધા જ સવાલ તમારે તમારી મમ્મી અને કાકીને પૂછી અને નોટબુકમાં નોંધવાના છે. એવી જ બીજી પ્રવૃત્તિ નીચે કરવાની છે કે તમારે મિત્ર સાથે વાત કરવાની છે અને તેમના કુટુંબમાં લગ્ન દરમિયાન શું થયું તેની વિગત નોંધવાની છે. અહીંયા નમૂનાના ત્રણ પ્રશ્નો આપેલા છે કે વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? તો આપણે ખ્યાલ છે લગ્નના વર અને કન્યા સરસ મજાના તૈયાર થાય છે, સાફો પહેરે છે, કન્યા છે એ સરસ મજાની સાડી, પાનેતર વગેરે જેવા કપડાં પહેરે છે. લગ્નમાં કેવા ગીતો અને નૃત્યો કરવામાં આવે છે? તો લગ્નમાં ફટાણા છે ગાવામાં આવે છે, લગ્ન ગીત ગાવામાં આવે છે અને પરિવારના સભ્યો અનેક પ્રકારના નૃત્યો કરે છે, ડાન્સ કરે છે, ગીતો ગાય છે, ગરબા લે છે, આનંદ માણે છે. તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું જોયું? તો તમે મિત્રો લગ્નમાં ગયા જ હશો અને ત્યાં જે જોયું હોય તેનો તમારે અહીંયા વર્ણન લખવાનું છે. આવા જ બીજા પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં આપેલા છે જે પણ તમારે જોવાના છે અને નોંધવાના છે. આગળની પ્રવૃત્તિ જોઈએ તો ત્રણ વડીલ સાથે વાત કરવાની છે અને તેમની જરૂરી વિગત અહીંયા ભરવાની છે. તો અહીંયા મેં અમારી આજુબાજુની વિગતો નોંધી છે. કુટુંબમાં અહીં છેલ્લા કેટલા વર્ષોથી રહે છે? તો અમારું કુટુંબ 35 વર્ષથી રહે છે. મારા મિત્રનું કુટુંબ છે એ 27 વર્ષથી રહે છે અને અમારા પાડોશી છે તે 18 વર્ષથી અહીંયા રહે છે. આ કુટુંબ પહેલાં ક્યાં રહેતું હતું? તો અમારું કુટુંબ ભુજ,
મિત્રનું કુટુંબ પાટણ અને પાડોશીનું કુટુંબ માંડવી રહેતું હતું. ત્રીજો પ્રશ્ન, આજે કુટુંબમાં કેટલા સભ્યો છે? તો અમારા કુટુંબમાં 5 સભ્ય છે, મિત્રના કુટુંબમાં 7 સભ્ય છે અને પડોશીના કુટુંબમાં 6 સભ્યો છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારા કુટુંબની, તમારા મિત્રના કુટુંબની અને પાડોશીના કુટુંબની વિગતો નોંધવાની છે. આગળ જોઈએ, મારું કુટુંબ ગઈકાલે, આજે અને આવતીકાલે. તો આગળ આપણે જોયું કે દરેક કુટુંબમાં કોઈક ને કોઈક કારણોસર ફેરફાર આવતો હોય છે. તો અહીંયા તમારે તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે તેની વિગતો નોંધવાની છે. સાથે જ્યારે આપણા દાદા દાદી નાના બાળકો હતા ત્યારે કુટુંબમાં જે પરિસ્થિતિ હતી તેના વિશે પણ ચર્ચા કરવાની છે. અને એક પ્રવૃત્તિ કરવાની છે, આપણે આપણા કુટુંબનું વૃક્ષ બનાવવાનું છે. વૃક્ષ એટલે વડીલથી માંડી તેમના સંતાનો, તેમના સંતાનો, તેમના સંતાનો, એ રીતે અહીંયા એક નમૂનો આપેલો છે. એ પ્રમાણે વૃક્ષ દોરવાનું છે. જેમ કે બાજુના વૃક્ષમાં મેં મારા દાદા દાદી બતાવ્યા છે, દાદા દાદીના 2 સંતાન એટલે કે મારા પપ્પા અને મારા કાકા, એની સાથે મારા કાકી અને મમ્મી છે, પછી મારા કાકા કાકીના 3 સંતાન છે અને મારા મમ્મી પપ્પાના હું અને મારી નાની બહેન 2 સંતાન છીએ. આવી રીતે તમારે પણ તમારા કુટુંબનું વૃક્ષ બનાવવાનું છે અને તેની વિગત નોંધવાની છે. અને તમે એ વૃક્ષ કુટુંબમાં છો કે નહીં તે જોવાનું છે. આગળ જોઈએ તો, તમે ભણી ગણીને શું બનવા માગો છો? તો હું ભણી ગણીને શિક્ષક બનવા માગું છું. એવી રીતે તમે જે બનવા માગતા હો એ જવાબ તમારે અહીંયા નોંધવાનો છે. તમારા કુટુંબમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તો મારા કુટુંબમાં મારી મોટી બહેન ભણી છે. તમારા કુટુંબમાં પણ જે ભણ્યું હોય તેનું નામ અને વિગત નોંધવાની છે. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તો મારા કુટુંબમાં મારા દાદા ભણ્યા છે. એવી રીતે તમારા કુટુંબમાં જે સૌથી ઓછું ભણ્યું હોય તેનું અહીંયા નામ લખવાનું રહેશે. આગળ ગૃહ કાર્ય જોઈએ તો, તમારા પાડોશમાં એવા કોઈ બાળકો છે કે જેમને શાળા છોડવી પડી હોય, શા માટે? તો જો તમારી આજુબાજુ કોઈએ ભણવાનું મૂકી દીધું હોય તો શું કામ મૂકી દીધું છે તેનું કારણ તમારે અહીંયા લખવાનું છે. અને અભ્યાસ કર્યા પછી અત્યારે તેઓ શું કરે છે તેની વિગત નોંધવાની છે. અને હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે? જો થયા હોય તો કોના થયા છે તે અહીંયા દર્શાવવાનું છે. સાથે સાથે જેમના લગ્ન થયા છે તે વર અને કન્યાની ઉંમર કેટલી હતી તે પણ તમારે અહીંયા નોંધવાની છે. તો બાળમિત્રો, આવી રીતે બદલાતા કુટુંબની વિગતો છે એમાં મોટાભાગની પ્રવૃત્તિ તમારે જાતે અનુભવથી આજુબાજુ અવલોકન કરીને નોંધવાની છે. તો વ્યવસ્થિત રીતે તેને નોંધજો અને તમારી નોટબુકમાં પણ લખજો. આભાર.